ભગવાને સરસ મજાની વ્યાખ્યા આપી, સંતોષ પરમમ સુખમ, સંતોષી નર સદા. આ તો સ્કૂલની અંદર પણ આપણા બ્લેકબોર્ડ ઉપર સુવાક્યો લખતા હતા ને, એમાં લખેલું આવતું, સંતોષી નર સદા સુખ. જીવનમાં કેટલી વસ્તુ જરૂરી છે. નંબર ટુ, પછી જે કરીએ છીએ કોના માટે, કોના માટે? સાહેબ પાછળ દીકરા દીકરી એમના પ્રસંગ આ બધું સાચવવાનું કે? એ હું ઘણી વાર મજાકમાં કહેતો હોઉં છું કે ઘણા પપ્પાઓને પૂછીએ કે તમે આટલી બધી હાઈ હોય સાહેબ પરિવાર આ તે. હવે એ જ પપ્પાને આપણે એમ કહીએ કે માની લો કે આવતા ભાવમાં તમે જ્યાં જવાના છો ત્યાં મને ખબર છે કે તમે ક્યાં જવાના છો, અને મારી પાસે એવી કુરિયર સર્વિસ છે, તમારું અહીંયા જેટલું તમે કલેક્ટ કર્યું છે એટલું હું તમને જ્યાં જશો ત્યાં પહોંચાડી દઉં. તમે વિલમાં કોને કેટલા આપીને જાઓ? હા પુનિનભાઈ, કેટલું લખીને જાઓ કે જૈનમ માટે આટલા ને હેતાંશી માટે આટલા, કેટલું નહીં એમનું કરશે ને? બધા સૌ પુણ્ય લઈને આવ્યા છે, પોતપોતાના પુણ્ય લઈને આવ્યા છે. અમારા બાપા પણ અમને શું આપીને ગયા હતા? આપણા પુણ્ય ને આપણા પુરુષાર્થી એ ફોડી દેશે. એક મિનિટમાં તમારો આન્સર બદલાઈ જાય છે. અલ્ટિમેટલી વાત એક જ છે કે જીવનમાં જેટલું મળે એટલું ઓછું લાગે છે, આનાથી મોટો કોઈ દુઃખી નથી. બોલો, એક દિવસ એવો પ્રયોગ કરવો છે કે આજે ધારી લો કે આપણે નક્કી કરીએ કે 50,000 રૂપિયાનો ધંધો નહીં, વકરો, બેમાં ફરક પડે? આ પ્રોફિટ એટલું થઈ જાય પછી તરત જ દુકાન વધાવીને ઘર ભેગા થઈ જવા, કરવું જેવું તમારે તો એક સોદામાં થઈ જાય, વેચાર દાગીના મૂકી જાય ને પતી ગયું કામ. અઘરું છે, ઉલટાનો શું મન શું વિચારે છે. આજે સ્ટાર બહુ સારા છે, હજી તો કલાકની અંદર આટલા થઈ જતો તો આજે આખા દિવસમાં બહુ સારું થશે, પછી બધા માખીઓ ઉડાડતા રહે. સૌથી વધુ દુઃખી કરનાર હોય તમારો પાડોશી નથી, તમારો કોમ્પિટિટર નથી, તમને દુઃખી કરનાર હોય તો તમારું મન. એમાં મનુષ્યાણમ કારણમ બંધમોક્ષ છે. અયમ આત્મ એવ સંસાર કસા ઇન્દ્રિય નિર્જિત તમેવ તદ વિજય તારા મોક્ષ માહુર મનીષીણ. ગીતાની અંદર લખ્યું, મન એવ મનુષ્યાણમ કારણમ બંધમોક્ષ. ભગવદ્ ગીતા કૃષ્ણની રચના છે. 700 શ્લોક ઉપર પણ જો ખાલી ચિંતન કરવામાં આવે, પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજે અંતરિક્ષી તીર્થમાં 3 વર્ષ ચોમાસા કર્યા, એક ચોમાસામાં રામાયણ ઉપર પ્રવચન કર્યા, એક ચોમાસામાં મહાભારત પર કર્યા, અને એક ચોમાસામાં ભગવદ્ ગીતા ઉપર પ્રવચન. વિનોબા ભાવે ગીતા લખી છે, ગાંધીજીએ પણ ગીતા ઉપર ચિંતન કર્યું છે, અને બધા પોતપોતાના એંગલથી કરતા હોય છે. આ બહુ મજાનો શ્લોક ગીતાનો છે, મન એવ મનુષ્યાણમ કારણમ બંધમોક્ષ. આ જ વાત હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં લખી, અયમ આત્મા એવ સંસાર કસાય ઇન્દ્રિય નિર્જિત. આ આત્મા જ સંસાર છે અને આપણો આત્મા જ મોક્ષ છે. તમારું મન તમને સંસારમાં ભટકાવે, તમારું જ મન તમને મોક્ષમાં લઈ જાય છે. લિફ્ટ જેવું છે, ફેક્ટરીમાં ઘરમાં લિફ્ટ હોય ને તો લિફ્ટ ખાલી ઉપર જ લઈ જાય કે નીચે પણ લાવે? લાવે, એ જ લિફ્ટ લાવે. નીચે આવવા માટેની કોઈ બીજી લિફ્ટ હોય? સેમ એ જ લિફ્ટ ઉપર બી જાય નીચે બી આવે. મન લિફ્ટ જેવું છે, સારા આલંબન મળે તો એ ઉપર લઈ જાય, નબળા આલંબન મળે નીચે લાવે. યાદ રાખજો, કોઈ માણસ ખરાબ નથી હોતો, દુનિયામાં કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી, અને ખરાબ કરનાર નિમિત્ત હોય છે, નબળા આલંબન હોય છે, એના જીવનની અંદર ક્યારેક યુટર્ન લાવી દે છે, સીધા માર્ગે જતી ગાડીને પાછી લાવી દે છે. તો મન એ કર્મ બંધાવે પણ છે, અને મન એ જ કર્મ ખપાવે.
પ્રસન્ન ચંદ્ર રાજર્ષિની વાત આવે છે. દીક્ષા લીધા પછી જબરજસ્ત સાધના છે. બે હાથ ઊંચા છે, એક પગ ઊંચો છે, દ્રષ્ટિ સૂર્યની તરફ છે. અને એ વખતે શ્રેણીક માર્ગ ત્યાંથી પસાર થાય છે, હાથ જોડે છે. શું કમાલની સાધના! ભગવાન મહાવીરને જઈને પૂછે છે, આ રાજા કોણ છે? રાજા પ્રસન્ન ચંદ્ર છે. ભગવાન હમણાં મરે તો ક્યાં જાય? ભગવાન કે છે, હમણાં મરે સાતમી નરકમાં જાય. નોટ પોસિબલ, ક્ષણિક ના પાડે છે. ભગવાન ગલત બોલો છો, આવી સાધના કરનારા મરીને નરકમાં જાય? ભગવાન કે છે, સાધના તનથી ચાલે છે, મન ક્યાંક ભટકે છે.